नमस्कार मित्रों, होनलेजी के एजुकेशन यूट्यूब चैनल पर आप सब मित्रों नु हार्दिक स्वागत छे। तो दोस्तों, आज ना वीडियो में आपने वनरक्षकनी परीक्षा में उपयोगी बने तेवा पर्यावरण साथे संकळायेल संस्थाओ विषे खूब ज इम्पोर्टंट प्रश्नों जोवाना छे, जे आवनारी परीक्षा में 2-3 प्रश्नों जरूर थी पूछाशे। तो मित्रों, वीडियो ने अंत सुधी जोजो अने चेनल पर नवो होय तो चेनल ने सब्सक्राइब कर लैजो। तो दोस्तों, पहला प्रश्न जोईशुं, पर्यावरण साथे संकळायेल ग्रीनपीस संस्था क्यां आवेली छे? तो जे आ ग्रीनपीस नामनी संस्था छे ते एम्स्टरडम नेधरलेंड खाते आवेली छे। तो मित्रों, हवे आ जे आ ग्रीनपीस संस्था छे तेना विशे वधु माहिती मेळवीए तो तेनी स्थापना वर्ष 1971 માં થઈ હતી। તેનું મુખ્યાલય એમ્સ્ટરડમ નેધરલેન્ડ ખાતે આવેલું છે। ગ્રીનપીસ એક વૈશ્વિક પ્રચાર સંસ્થા છે। આ સંસ્થાનો મુખ્ય હેતુ વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસો દ્વારા વૈશ્વિક સ્તરે પર્યાવરણીય સંરક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। ગ્રીનપીસ સંસ્થા વર્તમાનમાં યુરોપ, એશિયા, અમેરિકા અને આફ્રિકામાં કાર્યરત છે। આ સંસ્થા પોતાના સંચાલન માટે વ્યક્તિગત ભંડોળ અને સંસ્થાકીય અનુદાન સ્વીકારે છે। ચાલો તો મિત્રો બીજો પ્રશ્ન જોઈશું, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCNનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જે IUCN નામની સંસ્થા છે તેનું મુખ્યાલય ઓપ્શન બી ગ્લાન્ડ, જે સ્વિટ્ઝર્લેન્ડ દેશમાં આવેલું છે, ત્યાં આવેલું છે। હવે મિત્રો, આ IUCN વિશે વધુ માહિતી મેળવીએ તો IUCNનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જે પરીક્ષામાં વારંવાર પૂછાતું આવ્યું છે। તેની સ્થાપના 1948 થઈ હતી અને IUCNનું મુખ્ય મથક ગ્લાન્ડ સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આવેલું છે। IUCN વિશ્વનું સૌથી જૂનું અને મોટું પર્યાવરણીય નેટવર્ક છે। આ સંસ્થાનો મુખ્ય હેતુ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું, તેમજ વનસ્પતિ પશુઓની જાતિને લુપ્ત થતી અટકાવવી, તેમજ કુદરતી સ્થળોને થતા નુકસાનને બચાવવાનો છે। આ સંસ્થા દ્વારા વર્ષ 1964થી સંકટગ્રસ્ત જીવજંતુઓની યાદી બહાર પાડવામાં આવે છે, જેને રેડ ડેટા બુક કહેવામાં આવે છે। તો મિત્રો, આ પ્રશ્ન પણ વનરક્ષકની પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે રેડ ડેટા બુક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે, તેમજ જૈવ સંરક્ષણ ઉપરાંત આ સંસ્થાના 4 ક્ષેત્રોમાં કાર્ય કરે છે, આબોહવા પરિવર્તન, ઉર્જા, આજીવિકા અને હરિત અર્થવ્યવસ્થા। મિત્રો, IUCNમાં 200થી વધારે સરકારી અને 1000થી વધુ બિનસરકારી સંગઠનો સદસ્યો છે। વર્ષ 1992માં IUCNને યુનાઇટેડ નેશન દ્વારા સુપરવાઇઝરનો દરજ્જો આપવામાં આવ્યો હતો। તો ચાલો પ્રશ્ન નંબર 3 જોઈશું, UNEPનું પૂરું નામ જણાવો। તો જે આ UNEP નામની સંસ્થા છે તેનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ। ચાલો તો આ UNEP સંસ્થા વિશે વધુ માહિતી મેળવીએ તો તેનું ફૂલ નામ છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, જેને અંગ્રેજીમાં યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે। તેની સ્થાપના 1972માં થઈ હતી, મુખ્યાલય નેરોબી કેન્યામાં આવેલું છે। UNEPની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રના મહાસભાના સ્ટોકહોમ, જે સ્વીડનમાં છે, તેમાં માનવ પર્યાવરણ સંમેલનના પરિણામ સ્વરૂપે થયેલી છે। UNEP શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ વિભિન્ન પર્યાવરણીય કાર્યક્રમો અને સંગઠનોના સંચાલન માટે આંતરરાષ્ટ્રીય રૂપરેખા તૈયાર કરવાનો છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સ્થાપિત પર્યાવરણીય ફંડ એ UNEPનું મુખ્ય નાણાકીય ભંડોળ છે। પર્યાવરણ સંબંધિત પ્રયાસો માટે આ સંસ્થા દ્વારા ગ્લોબલ 500 પુરસ્કારો આપવામાં આવે છે। આ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ગ્લોબલ 500 પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે। ચાલો તો મિત્રો આગળ માહિતી મેળવીએ તો દર 5 જૂને ઉજવાતો વિશ્વ પર્યાવરણ દિવસ એ UNEP દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલ છે। મિત્રો, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેનો નિર્ણય 1972ના સ્ટોકહોમ સંમેલનમાં લેવાયો હતો। પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 5 જૂન 1974 રોજ કરવામાં આવી હતી। સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં 50 વર્ષ પૂર્ણ થવા પર વર્ષ 2022ના સમગ્ર વર્ષ દરમિયાન UNEP 50 શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમની મુખ્ય થીમ સમાવેશી વિકાસ માટે 2030 એજન્ડાના પર્યાવરણીય પરિમાણના અમલીકરણ માટે UNEPને મજબૂત બનાવવાનું હતી। વર્ષ 2022ની થીમ ઓનલી વન અર્થ હતી। ચાલો તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 4, ગ્લોબલ 500 પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો જે આ ગ્લોબલ 500 છે તે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, જે આપણે UNEP પણ કહીએ છીએ, આ સંસ્થા દ્વારા આ ગ્લોબલ 500 પુરસ્કાર આપવામાં આવે છે।
તો ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું. ફોર અ લિવિંગ પ્લેનેટ કોનું ધ્યેય વાક્ય છે? તો જે આ ફોર અ લિવિંગ પ્લેનેટ છે તે ઓપ્શન એ WWF નું ધ્યેય વાક્ય છે. ચાલો પ્રશ્ન નંબર 6 જોઈશું. વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટનું વડું મથક ક્યાં આવેલું છે? તો જે આ વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટ છે તેનું વડું મથક ઓપ્શન ડી વોશિંગ્ટન ડીસી, જે US માં આવેલું છે ત્યાં આવેલું છે. ચાલો પ્રશ્ન નંબર 7. CITES નું સંચાલન કઈ પર્યાવરણીય સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો જે આ CITES છે તેનું સંચાલન ઓપ્શન એ UNEP સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 8 જોઈશું. આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય કાસ્ટ સંગઠન જેને IEEE ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જે ITTO જે નામની સંસ્થા છે તેની સ્થાપના ઓપ્શન સી 1986 માં કરવામાં આવી હતી. હવે મિત્રો જે આ આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય કાસ્ટ સંગઠન છે તેના વિશે વધુ માહિતી મેળવીએ. તો મિત્રો ઇન્ટરનેશનલ ટ્રોપિકલ ટિમ્બર ઓર્ગેનાઇઝેશન આનું ફૂલ ફોર્મ થશે. તેની સ્થાપના વર્ષ 1986 માં થઈ હતી. તેનું મુખ્યાલય યાકોહામા જાપાનમાં આવેલું છે. અને ITTO એ ઉષ્ણકટિબંધીય વન સંશોધનના ટકાઉ વ્યવસ્થાપનના ઉપયોગ અને વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર હેઠળ રચાયેલી આંતર સરકારી સંસ્થા છે. ITTO સંગઠનમાં કુલ 75 સદસ્ય દેશ છે, જેમાં 37 ઉત્પાદક સદસ્ય અને 38 ઉપભોક્તા સદસ્ય છે. ભારત સહિત એશિયા પેસિફિકના 10 સદસ્યોનો સમાવેશ ઉત્પાદક સભ્યમાં થાય છે. આ સંગઠન 80% ઉષ્ણકટિબંધીય વન ક્ષેત્રો અને 90% વૈશ્વિક ઉષ્ણકટિબંધીય કાસ્ટ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. ચાલો તો પ્રશ્ન નંબર 9 જોઈશું. ખાદ્ય અને કૃષિ સંગઠન FAO નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જે આ FAO નામની સંસ્થા છે તેનું મુખ્યાલય ઓપ્શન બી ઇટલીના રોમમાં આવેલું છે. ચાલો આ ખાદ્ય અને કૃષિ સંગઠન વિશે વધુ માહિતી મેળવીએ. તો તેનું ફૂલ ફોર્મ થશે ધ ફૂડ એન્ડ ઓર્ગેનાઇઝેશન. સ્થાપનાની વાત કરીએ તો વર્ષ 1945 માં સ્થાપના થઈ હતી અને મુખ્યાલય રોમ ઇટલી ખાતે આવેલું છે. ખાદ્ય અને કૃષિ સંગઠન FAO એ સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી છે. આ સંસ્થા ભૂખમરો અને કુપોષણનો ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોનું નેતૃત્વ કરે છે. આ સંગઠનનો હેતુ લોકોને સક્રિય અને સ્વસ્થ જીવન જીવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન ઉપલબ્ધ કરાવવું અને તેમને ખાદ્ય સુરક્ષા આપવાનો છે. FAO ની સ્થાપનાના ભાગરૂપે દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ. ચાલો તો પ્રશ્ન નંબર 10 જોઈશું. વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટ છે તેની સ્થાપના લેસ્ટર આર બ્રાઉન દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 11. GEER ગીર દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે? તો જે આ ગીર સંસ્થા છે તેના દ્વારા ઓપ્શન સી સૃષ્ટિ નામક જે સામયિક છે તેને પ્રકાશિત કરવામાં આવે છે. ચાલો તો મિત્રો આ ગીર નામની સંસ્થા વિશે વધુ માહિતી મેળવીએ. તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન એ આ ગીરનું ફૂલ ફોર્મ થશે. તેની સ્થાપના વર્ષ 1982માં થયું હતું અને તેનું મુખ્યાલય ગાંધીનગર ગુજરાતમાં આવેલું છે. આ ફાઉન્ડેશન ઇન્ડિયન સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ નોંધાયેલી એક સ્વાયત્ત સંસ્થા છે. આ ફાઉન્ડેશનનું સંચાલન ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બનેલી બોર્ડ ઓફ ગવર્નર દ્વારા કરવામાં આવે છે. અને આ સંસ્થાનું કાર્ય બાળકો, યુવાનો અને સામાન્ય લોકોમાં ઇકોલોજી, પર્યાવરણ અને પ્રકૃતિ અંગેની જાગૃતતા લાવવી અને તે અંગેનું શિક્ષણ આપવાનો છે. મિત્રો આ સંસ્થા વિશે વધુ માહિતી મેળવીએ તો ભયગ્રસ્ત વન્ય પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓના સંવર્ધનના પ્રયાસો કરવા, તેમને પ્રાકૃતિક નિવાસમાં પુનઃસ્થાપિત કરવા, પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક સંસાધનો અને અભ્યાસ શરૂ કરવા, તેમજ પર્યાવરણની તમામ શાખાઓમાં વિકાસ કરવો. ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર, હિંગોળગઢ અભયારણ્ય રાજકોટ અને અરણ્ય પાર્ક ગાંધીનગરનું સંચાલન કરવામાં આવે છે. ગીર ફાઉન્ડેશન દ્વારા સૃષ્ટિ ત્રિમાસિક સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. ચાલો તો પ્રશ્ન નંબર 12 જોઈશું. ગુજરાત રાજ્યનું વન્યજીવ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે? તો ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ હોદ્દાની રૂએ મુખ્યમંત્રી હોય છે.
ચાલો તો આ ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડ GSWB વિશે વધુ માહિતી મેળવીએ તો તેની સ્થાપના વર્ષ 2002માં થઈ હતી। રાજ્ય વન્યજીવ બોર્ડની સ્થાપના વન્યજીવ સંરક્ષણ સુધારા અધિનિયમ 2002 અંતર્ગત કરવામાં આવે છે। આ બોર્ડના અધ્યક્ષ હોદ્દાની રૂએ રાજ્યમાં મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહીવટકર્તા અથવા મુખ્યમંત્રી હોય છે। આ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના વન અથવા પર્યાવરણ મંત્રી હોય છે। કોઈ વિસ્તારને સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવાનો હોય તો તે વિસ્તારની પસંદગી અને તેનું સંચાલન રાજ્ય વન્યજીવ બોર્ડ દ્વારા કરવામાં આવે છે। વન્યજીવ અને ખાસ પ્રકારની વનસ્પતિના સંરક્ષણ અને સંવર્ધન માટે નીતિ ઘડવાનું કાર્ય કરે છે। આ બોર્ડની બેઠક વર્ષમાં 2 વાર મળે તે આવશ્યક છે। ચાલો તો પ્રશ્ન નંબર 13 જોઈશું। ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન અને હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્યનું સંચાલન કોણ કરે છે? તો જે આ ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન અને હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય છે તેનું સંચાલન આ ગીર નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે। ચાલો પ્રશ્ન નંબર 14 જોઈશું। ભારતમાં પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, તેલંગાણા રાજ્યમાં ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે। ચાલો તો પ્રશ્ન નંબર 15 જોઈશું। બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે તેનું મુખ્યાલય ઓપ્શન બી, મુંબઈ ખાતે આવેલું છે। પ્રશ્ન નંબર 16 જોઈશું। બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી BNHS દ્વારા કયું મેગેઝિન બહાર પાડવામાં આવે છે? તો જે આ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે તેના દ્વારા હાનબિલ નામનું સામયિક મેગેઝિન બહાર પાડવામાં આવે છે। હવે મિત્રો, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી વિશે વધુ માહિતી મેળવીએ તો તેની સ્થાપના 15 સપ્ટેમ્બર 1883માં થઈ હતી। મુખ્યાલય મુંબઈ ખાતે આવેલું છે। બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એ બિન વ્યવસાયિક શોધ સંસ્થા છે જેમાં આત્મારામ પાંડુરંગ અને ડૉક્ટર સખારામ અર્જુન નામના 2 ભારતીયો જોડાયા હતા। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જૈવ વિવિધતાના રક્ષણ માટે સંશોધનનું કાર્ય કરવું અને જનજાગૃતિને પ્રોત્સાહન આપવાનું છે। BNHS દ્વારા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી નામનું જનરલ અને હોર્નબિલ નામનું મેગેઝિન બહાર પાડવામાં આવે છે। BNHSનો લોગો ગ્રેટ હોર્નબિલ છે અને જે પ્રકૃતિકવિદ વિલિયમ દ્વારા આપવામાં આવેલો છે। BNHS એ ભારતમાં બર્ડ લાઇફ ઇન્ટરનેશનલનું ભાગીદાર છે। ચાલો પ્રશ્ન નંબર 17 જોઈશું। ભારતીય વન્યજીવ સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ભારતીય વન્યજીવ સંસ્થા છે તેનું મુખ્યાલય ઓપ્શન ડી, દહેરાદૂન ખાતે આવેલું છે। ચાલો તો આ ભારતીય વન્યજીવ સંસ્થા જેને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે તેની વધુ માહિતી મેળવીએ તો તેની સ્થાપના વર્ષ 1982માં થઈ હતી। તેનું મુખ્યાલય દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે આવેલું છે। ભારત સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ દેખરેખમાં કાર્ય કરનાર સંસ્થા છે। WII નો ઉદ્દેશ્ય વન્યજીવના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે કર્મચારીઓને વિભિન્ન સ્તરે તાલીમ આપવાનો છે। આ સંસ્થા વન્યજીવ રિસર્ચ અને મેનેજમેન્ટ માટે તાલીમના કાર્યક્રમો અને શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવે છે। WII પાસે ફોરેન્સિક લેબોરેટરી, રિમોટ સેન્સિંગ ટેકનોલોજી, ભૌગોલિક સૂચના તંત્ર, હોર્નેરિયન અને ડિજિટલ લાઇબ્રેરી જેવા સંસાધનો ઉપલબ્ધ છે। ચાલો તો પ્રશ્ન નંબર 18 જોઈશું। ભારતમાં માન્યતા પ્રાપ્ત GIAHS સ્થળો કોનો સમાવેશ થાય છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામનો। પંપોર ક્ષેત્ર જે કાશ્મીર ખીણમાં આવેલું છે, કોરાપુટ જે ઓડિશામાં આવેલું છે અને કુટ્ટુનામ જે કેરળમાં આવેલું છે। ચાલો પ્રશ્ન નંબર 19 જોઈશું। બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનો લોગો કયા પ્રકૃતિકવિદ દ્વારા આપવામાં આવેલો છે? તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનો જે લોગો છે તે આપણે અગાઉ જોયા તે પ્રમાણે ઓપ્શન સી, વિલિયમ દ્વારા આપવામાં આવેલો છે। ચાલો પ્રશ્ન નંબર 20 જોઈશું। પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર છે તેનું મુખ્યાલય ઓપ્શન બી, અમદાવાદ ખાતે આવેલું છે। મિત્રો, આ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર વિશે વધુ માહિતી મેળવીએ તો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન એનું ફૂલ ફોર્મ થશે। સ્થાપના 1984માં થઈ હતી। મુખ્યાલય અમદાવાદ ખાતે આવેલું છે। પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની સ્થાપના ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા સેન્ટર ફોર એક્સલન્સના રૂપમાં કરવામાં આવે છે। આ સંસ્થાનો મુખ્ય હેતુ સમાજના વિવિધ વર્ગોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે તેવા શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવાનો છે। ચાલો તો પ્રશ્ન નંબર 21 જોઈશું। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની
CZO ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જ્યાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી છે તેની સ્થાપના ઓપ્શન સી 1991માં કરવામાં આવી હતી. મિત્રો, જે આ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી છે તેના વિશે વધુ માહિતી મેળવીએ તો તેની સ્થાપના વર્ષ 1992માં થઈ હતી. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં વર્ષ 1991માં સંશોધન કરી કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય ઓથોરિટી બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી અને વર્ષ 1992માં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ વૈધાનિક સંસ્થા તરીકે સ્થાપના કરવામાં આવી હતી. આ ઓથોરિટીમાં એક અધ્યક્ષ, 10 સભ્ય, 1 સભ્ય સચિવનો સમાવેશ થાય છે. દેશની સમૃદ્ધ જૈવ વિવિધતાની જાળવણી તથા જીવોના સંરક્ષણ પ્રયાસને પૂરક અને મજબૂત કરવું છે. પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓની સ્વાસ્થ્ય દેખભાળ અને અનૈતિક કાર્યોની નિયંત્રણ કરવાનો છે. ચાલો તો પ્રશ્ન નંબર 22 જોઈશું. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કઈ પર્યાવરણીય સંસ્થા દ્વારા કરવામાં આવી હતી? તો 5 જૂનના રોજ જે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે તે ઓપ્શન ડી UNEP સંસ્થા દ્વારા સૌપ્રથમ ઉજવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 23 જોઈશું. WALMI વાલ્મીનું વડુમથક ક્યાં આવેલું છે? તો જે આ વાલ્મી સંસ્થા છે તેનું વડુમથક ઓપ્શન સી આણંદ ખાતે આવેલું છે. તો મિત્રો, જે આ વાલ્મી સંસ્થા છે તેનું ફૂલ ફોર્મ થશે વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાતીમાં થશે જળ જમીન વ્યવસ્થાપન સંસ્થા. હવે મિત્રો, આના વિશે વધુ માહિતી મેળવીએ તો તેની સ્થાપના વર્ષ 1980-81માં થઈ હતી. મુખ્યાલય આણંદમાં આવેલું છે. આ સંસ્થા દ્વારા જળ જમીન અને માટી વ્યવસ્થાપનને લગતા વિવિધ પ્રકારના તાલીમી કાર્યક્રમો, સંશોધનો અને વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે. સિંચાઈ ક્ષેત્રના વ્યવસાયિકોને અસરકારક તાલીમ આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્યમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ચાલો તો પ્રશ્ન નંબર 24 જોઈશું. વાસ્મોનું પૂરું નામ જણાવો. તો જે આ વાસ્મો છે તેનું પૂરું નામ થશે ઓપ્શન બી વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ચાલો તો આ વાસ્મો વિશે વધુ માહિતી મેળવીએ તો તેની સ્થાપના વર્ષ 2002માં થઈ હતી. પીવાના પાણીના ક્ષેત્રમાં સમુદાય સંચાલિત સુધારણા પ્રક્રિયા હાથ ધરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2002માં સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠા સુવિધાના વિકાસમાં સમુદાયને સુવિધા પૂરી પાડવાનો હતો. વાસ્મોની નોંધણી સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ સોસાયટી તરીકે અને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. ચાલો તો પ્રશ્ન નંબર 25 જોઈશું. સૌપ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો સૌપ્રથમ જે વિશ્વ પર્યાવરણ દિવસ છે તે ઓપ્શન ડી સ્વીડનમાં ઉજવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 26 જોઈશું. વર્લ્ડવાઇડ ફંડ ફોર નેચર ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો જે વર્લ્ડવાઇડ ફંડ ફોર નેચર ઇન્ડિયા છે તેની સ્થાપના ઓપ્શન એ 1969માં કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 27 જોઈશું. WWFનું પૂરું નામ જણાવો. તો જે WWF સંસ્થા છે તેનું પૂરું નામ થશે ઓપ્શન ડી વર્લ્ડવાઇડ ફંડ ફોર નેચર. હવે મિત્રો, આ વર્લ્ડવાઇડ ફંડ ફોર નેચર સંસ્થા વિશે વધુ માહિતી મેળવીએ તો તેની સ્થાપના વર્ષ 1981માં થઈ હતી. મુખ્યાલય ગ્લાન્ટ સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે. ધ્યેયવાક્ય ફોર અ લિવિંગ પ્લાનેટ છે. આંતરરાષ્ટ્રીય બિનસરકારી સ્વતંત્ર સંગઠન છે જે પર્યાવરણનું સંરક્ષણ, સંશોધન અને તેની પુનઃસ્થાપના માટે કાર્ય કરે છે. વર્તમાનમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ 3 ઇકોલોજીના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં વન, જલીય નિવસનતંત્ર અને મહાસાગર તેમજ કિનારાનું સંરક્ષણ. હવે મિત્રો, ભારત સહિત અનેક દેશોમાં WWFની ઉપશાખાઓ આવેલી છે. આબોહવા પરિવર્તન અને પૃથ્વીને બચાવવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા માટે WWF દ્વારા અર્થ અવર એટલે કે પૃથ્વીકાળ નામની વિશ્વવ્યાપી ચળવળનું આયોજન કરવામાં આવે છે. WWF ઇન્ડિયાએ આસામના સોનિતપુર જિલ્લામાં જંગલોના વિનાશના કારણે હાથીઓના કૃષિ પાક પર હુમલો કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોને ખેતરમાં કેવી રીતે કામ કરવું અને હાથીઓને ખેતરમાંથી કેવી રીતે દૂર કરવા તેની તાલીમ આપવામાં આવી રહી છે. WWF દ્વારા વર્ષ 1998થી દર 2 વર્ષે લિવિંગ પ્લેનેટ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. આ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો મિત્રો યાદ રહેજો. ચાલો તો પ્રશ્ન નંબર 28 જોઈશું. વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 16 ઓક્ટોબર, ઓપ્શન બી 16 નવેમ્બર, ઓપ્શન સી 16 ડિસેમ્બર, ઓપ્શન ડી 16 જુલાઈ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને મિત્રો, આ પ્રશ્નનો જવાબ મેં તમને આ વિડીયોમાં અગાઉ
कही दीधेलू है। विश्व कायदे दिवस क्यारे मनावामां आवे छे? 16 ऑक्टोबर, 16 नवेम्बर, 16 डिसेम्बर के पछी 16 जुलाई? तो मित्रों जल्दी थी कॉमेंट करो शू आवे आ प्रश्न जवाब। अने वीडियो ने लाइक न करी हो तो वीडियो ने लाइक करी दो, चेनल पर न हो तो चेनल ने सब्सक्राइब करी लो, अने आ वीडियो तमारा मित्रों साथे शेर जरूर करजो। अने अमारी टेलिग्राम चेनल जॉइन करवा माटे डिस्क्रिप्शन में लिंक आपेली छे, त्यां जई तमे अमारी टेलिग्राम चेनल जॉइन कर सको। त्यां तमने फोर्स गार्डनुं मटीरियल अने फोर्स गार्डनी क्विज में पण तमे पार्टिसिपेट थई शकशो। तो मित्रों टेलिग्राम चैनल ज्वाइन कर लीजिए।